काले आपणे प्राथमिक कोष भणी गया आज आपणे द्वितीय कोष भणवानो छे। तो द्वितीय कोष एटले शुं के भाई जेने तमे रिचार्ज करी हगो पुनः उत्पादित एटले के पुनः जीवित फरी पाछो वापरी रह्यो एवा कोष ने केवो कोष कहेवाय छे। तो के द्वितीय कोष टूंकमां विरुद्ध दिशामां प्रवाह पसार करी अने तमे एने पाछो रिचार्ज करी हता होय चार्जिंग नी प्रक्रिया थई हती होय एवा कोष ने द्वितीय कोष कहेवामां आवे छे। हवे द्वितीय कोष छे एमां आपणे जे बे एक्झाम्पल आप्या छे पहेला ई समजीए। तो पहलू एक्साम्पल आप लेड संग्राहक कोष नाम है लेड संग्राहक कोष एटले बधाज वाहनों की अंदर कोष हो तब नास्ता लेकड़ी हो बेटरी मिली हो बराबर ई कोष लेड संग्राहक कोष बधा वाहनों में हो टूंक में ऑटोमोबाइल सप्लाय करो ऑटोमोबाइल बधा वाहनों में आप तक खबर के लेकड़ी में वापरी तो ये ऑटोमोबाइल विभाज्य द्रावण तरीके 38% सांद्रता वालू सल्फ्यूरिक एसिड नु द्रावण हो एनोड तरीके जे वपराती हो छिद्राळु लेड नी प्लेट होय अने एनी उपर आ PbO2 छे एनु अस्तर लगाडेलु तो ई रीतना आ लेड नी ग्रीड एटले के लेड नी स्पोंजी टेप नु हाउ पोछू पोछू छिद्राळु लेड नी प्लेट होय अने एनी पर PbO2 नो अस्तर लगाडेलो होय अने आमां शुं छे आ H2SO4 આ પ્રકારની હવે કઈ રીતે ટૂંકમાં જ્યારે તમે આ બેટરીને વાપરતા હોય તો ડિસ્ચાર્જ થતી બેટરી ઉતરે મોબાઈલ તમે વાપરતા તમને ખબર કે મોબાઈલની બેટરીની ચાર્જિંગ બતાવતા કે 60% પછી યુઝ કરતા હોય તમે વિડિયો બે ચાર જોઈ લીધો 60% થઈ ગયા એટલે ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા તો ડિસ્ચાર્જ થતું હોય ત્યારે કઈ પ્રક્રિયા થતી હોય એના ઉપર એ આપણે ચર્ચા કરી તો એના ઉપર તમને ખબર છે ઓક્સિડેશન થાય તો એનોડમાં કોણ છે લેડ છે અને દ્રાવણમાં કોણ છે સલ્ફ્યુરિક એસિડ બરોબર તો આ એનોડ ઉપરની પ્રક્રિયા લેડ जमा हमें प्रक्रिया વત્તા આ SO4 માઈનસ 2 જે દ્રાવણમાં છે અહીંયાથી SO4 માઈનસ 2 અને દ્રાવણમાં સલ્ફ્યુરિક એસિડ છે એટલે 4H+ ને રિડક્શનમાં 2 ઇલેક્ટ્રોન જે ઓક્સિડેશનમાં ઉત્પન્ન થાય છે એટલે અહીંયા પણ આ Pb અને આ SO4 અને PbSO4 બને આ બે 4H અને અહીંના બે ઓક્સિજન 2H2O બને સમજાણું ને તો અહીંયા પણ આ પ્લેટ ઉપર કેમ કોણ જમા થાય તો કે PbSO4 જોઈએ એનોડ અને કેથોડ બે પ્લેટ ઉપર કોણ જમા થવા માંડ્યું છે લેડ સલ્ફેટ જમા થવા માંડ્યું અને દ્રાવણમાં કોણ આવ્યું તો કે પાણી આવ્યું દ્રાવણ એક્સ્ટ્રેસ ઉપરની સાંદ્રતા ઘટી ગઈ એટલે આમની રગે પ્રક્રિયા બેટરી ડાઉન થઈ ગઈ એટલે ડિસ્ચાર્જ થઈ ગઈ એટલે વળી પાછ ચાર્જિંગમાં મૂકી પડે કે મોબાઈલ ડિસ્ચાર્જ થઈ જાય તો ચાર્જિંગમાં મૂકે ને તો ચાર્જિંગની જ્યારે આ ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા લખી ચાર્જિંગની પ્રક્રિયા છે આના કરતા ઉલટી છે પણ આપણને આઈપી નથી પણ ચાર્જિંગની પ્રક્રિયા થાય ત્યારે શું થાય તો કે એનોડ ઉપર વળી પાછો લેડ બની જાય અને કેથોડ ઉપર વળી પાછો PbO2 બની જાય તો બેયમાં જે PbO4 જાયમાં છે અહીંયા PbO4 માંથી Pb બનશે અને અહીંયા PbO4 માંથી PbO2 બનશે પણ એ પ્રક્રિયા આપણા આ ચોપડીમાં આપેલી નથી જૂના કોષમાંથી આ વખત નથી એટલે આપણે લખવાનો કોઈ મતલબ નથી નવી રીતના ચાર્જિંગની પ્રક્રિયા થાય બીજો એક્ઝામ્પલ આપણને આપેલું છે નિકલ કેડમિયમ કોષ બીજો એક્ઝામ્પલ છે દ્વિતીય કોષ નું ઈ છે નિકલ કેડમિયમ કોષ આ કોષ છે
લેડ સંગ્રહ ઓફ કોર્સ કરતા એની આયુષ્ય વધારે. તમને ખબર કે લેડ સંગ્રહ ઓફ કોર્સ છે એ પણ તમારા સ્કૂટરમાં કે પછી ઇન્વર્ટરમાં કે પછી બધા વાહનોમાં જે બેટરી હોય તમે ચાર પાંચ વાર વાપરો પછી એ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ થાય પણ અમુક વરા સુધી પછી ન થાય એટલે એનો આયુષ્ય ચાર પાંચ વાર સુધી હોય. આ નિકલ કેડમિયમ કોષ છે એ એવો અગત્યનો કોષ છે કે એનું આયુષ્ય ઘણું વધારે છે. પણ પ્રશ્ન એ થાય કે આનું ઉત્પાદન છે ને બહુ મોંઘું છે. આના કરતા આનું ઉત્પાદન કેવું છે મોંઘું છે અને આની ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ ની પ્રક્રિયા છે એ પણ થોડી અટપટી છે, અઘરી છે. એટલે એમાં આપણે ક્યાંય પડવાનું નથી, ક્યાંય ડિટેલમાં જવાનું નથી. ફક્ત નિકલ કેડમિયમ કોષ છે જયારે ડિસ્ચાર્જ થતો હોય ત્યારે એની જે જનરલ પ્રક્રિયા એક આપીને આપી છે એ જ આપી છે. ખાલી આકૃતિ દોરવાની આ એક લીટી લખવાની બરોબર. કેડમિયમ અને નિકલ હાઇડ્રોક્સાઇડ પ્રક્રિયા થાય. આ કેડમિયમ છે ઝીરો, ઝીરો માં થઈ ગયા છે કેડમિયમ ઓક્સાઇડ. કેડમિયમ નું ઓક્સિડેશન થયું અને નિકલ નો પ્લસ 3 છે એમાંથી નિકલ પ્લસ 2 થાય એનું રિડક્શન થાય કઈ રીતે ઉત્પન્ન થયું. થર્મલ પાવર સ્ટેશન એટલે કે તાપીય વિદ્યુત મથક છે એની અંદર બરોબર. એટલે કે અહીંયાથી આપણે વાત કરીએ ગાંધીનગરમાં છે તો ગાંધીનગરની અંદર જે તાપીય એટલે થર્મલ પાવર સ્ટેશન છે એમાં શું કરતા હોય કે કોલસાનું દહન કરે અને એ કોલસાનું દહન કરી અને પાણી છે એનું વરાળમાં રૂપાંતર કરે. આ ઊંચા દબાણવાળી વરાળ છે એ વરાળની મદદથી ટર્બાઇન છે એને ધક્કો મળાવે અને એ ફરે અને એ ફરે ટર્બાઇન ની મદદ જનરેટર ફરે અને જનરેટર ની મદદ થી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય. તો કેટલા 3-4 સ્ટેપ થયા પછી વરાળ ને વળી પાછી ઠારે, વળી પાછી વરાળ ને આપણે લઈ જાય અંદર બરોબર, વળી પાછી પાણી નું વરાળ માં રૂપાંતર કરીએ, વળી પાછું સેમ ટુ સેમ પ્રોસેસ થયેલા રાખતી હોય અને એવી રીતે ટૂંકમાં રાસાયણિક ઉર્જા નું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. પણ આ જે રાસાયણિક ઉર્જા નું વિદ્યુત ઉર્જામાં જે રૂપાંતર થયું એમાં કેટલા સ્ટેપ આવ્યા તમે જોયું? તમે કોલસો અડગાવો તો એની આજુબાજુમાંથી ઉર્જા વેસ્ટેજ થઈ જાય, પછી અમુક ઉર્જા છે એ પાણીનું વરાળમાં રૂપાંતર કરવું હોય જાય, પછી ધક્કો મારવામાં હોય જાય, કેટલી ઉર્જા છે એ વેસ્ટેજ થઈ જાય છે. ત્યારે થર્મલ પાવર સ્ટેશન છે એની કેપેસિટી કેટલા ટકા? તો 40%. કોલસામાં જેટલી ઉર્જા સમાયેલી છે એનું ફક્ત 40% ઉર્જા છે એનું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. 60% ઉર્જા છે એવી રીતના અલગ અલગ સ્વરૂપમાં છે એ વેસ્ટેજ થાય. પ્લસ થર્મલ પાવર સ્ટેશન છે બીજી મર્યાદા એ કે અવાજનું પ્રદૂષણ કરે, ત્રીજી મર્યાદા એ કે આજુબાજુમાં પ્રદૂષણ કારણ કે ઉત્પન્ન થાય કાર્બન ડાયોક્સાઇડ તો વાતાવરણ પ્રદૂષણ થાય. અવાજ વાતાવરણ બરોબર બળતણ વપરાય તમને બહુ લિમિટેડ છે. તો બળતણ કોષ છે એની કેપેસિટી એની ક્ષમતા કેટલી? તો કે 40%. તો એમાં હું કામ 40%? તો કે એક માંથી બીજામાં બીજામાંથી ત્રીજામાં રૂપાંતર કરવામાં જ એનર્જી વપરાઈ ગઈ છે. તો હવે આપણે કઈક એવા કોષની રચના કરીએ કે જે તરત જ રાસાયણિક ઉર્જાનું એક જ ઝટકે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતા હોય તો શું થાય? જે આ વેસ્ટેજ જાય છે એ બંધ. તો ઈ જે આઈડિયા ઉપર કામ કરીને જે કોષ તૈયાર કરવામાં આવ્યો છે એને કહેવામાં આવે છે બળતણ કોષ. બરોબર, આપણને ફક્ત હાઇડ્રોજન બળતણ કોષ સમજાયો છે. બળતણ તરીકે હાઇડ્રોજન વાપરો એટલે હાઇડ્રોજન બળતણ કોષ, મિથેન વાપરો તો મિથેન બળતણ કોષ અને મિથેનોલ વાપરો તો મિથેનોલ બળતણ કોષ. સમજણ. તો આ બધા કોષ એવા છે હાઇડ્રોજન બળતણ કોષ કે જે ડાયરેક્ટ રાસાયણિક ઉર્જાનું એક જ તબક્કામાં વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. સમજાણું ને? તો ખરેખર તો આની કેપેસિટી કેટલી? 100% હોય છે ને, પણ આની 100% નથી. આ કોષ છે એ પણ 70% જ કામ કરે છે. એટલે આની કાર્યક્ષમતા પણ 70% છે. આમાં પણ 70% એનર્જી વેસ્ટ જાય છે. પણ તો 40% ના નીચે તો થયા ને, ડબલ જેવું તો થયું ને, થોડુંક તો વધ્યું ને, બરોબર ને? તો આપણે સૌથી વધુ સફળ જે બળતણ કોષ તૈયાર થયો છે એ હાઇડ્રોજન બળતણ કોષ છે. અને ભવિષ્યમાં ઉર્જાના સ્ત્રોત તરીકે જયારે આપણે પેટ્રોલ અને ડીઝલ ટૂંકમાં બધું પેટ્રોલિયમ ને કોલસો ખાલી થઈ ગયા ત્યારે ભવિષ્યના ઉર્જાના સ્ત્રોત તરીકે આપણે હાઇડ્રોજન બળતણ કોષ જ વાપરતા છે. અને અત્યારથી ના નથી વાપરતા, પણ અત્યારના આજે એવો ડેવલપ નથી કે જેને કારણે આપણે એને સરળતા સુગમ રીતે વાપરી શકીએ. કેમ? આપણે એલપીજી ઘણા નથી વાપરતા, એમાં બ્લાસ્ટ થાય છે તો એના કરતા ડેન્જર છે હાઇડ્રોજન તો બરોબર. કારણ કે બળતણોમાં સૌથી વધુ કેલરી ઉર્જા હોય તો હાઇડ્રોજનની છે.
બરોબર, એટલે હજી ડેવલપ નથી થયું કે જેને આપણે અકસ્માત થયા વગર વાપરી શકીએ. તો અત્યારે એનું સંશોધન આવે છે, છતાં આપણે સિમ્પલ સૌથી સાદામાં સાદો એક હાઇડ્રોજન બળતણ કોષની આપણે આકૃતિ સમજવાનો પ્રયત્ન કર્યો છે. એક હાઇડ્રોજન બળતણ કોષની આકૃતિ આપણે આપી છે, બરોબર. તો એમાં ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થઈ, ઓક્સિજન અને હાઇડ્રોજન પ્રક્રિયા થઈને પાણી ઉત્પન્ન થાય. તો જો વા તમને ખબર છે કે ભાઈ તાપીય વિદ્યુત મથકની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, જેથી વાતાવરણ પ્રદૂષણ થાય, રાખના ઢગલે ઢગલા ઉત્પન્ન થાય કે જેને હાચમાં અઘરા પડી જાય, આમાં ઉત્પન્ન શું થાય જોઈ લો, પાણી ઉત્પન્ન થાય જેમ તમે ઠારી અને પાણી પી શકો. એપોલો 11 જે અમેરિકા રાખ્યું એટલું હતું ને, ત્યારે એ લોકોએ એના જે યાન ની અંદર આ હાઇડ્રોજન બળતણ કોષનો જ ઉપયોગ કર્યો હતો, પછી આ પાણીને સંગ્રહિત કરી એટલે કે ઠારી અને એ પાણી એને પીવામાં ઉપયોગ કર્યો, એટલે હારે પાણીના બાટલા લઈ જવા પડ્યા નહીં સ્પેસ ની અંદર. તો આ વાત થઈ ગઈ આખા ઇતિહાસની. ને હવે આપણે હાઇડ્રોજન બળતણ કોષ છે એની રચના વિશે વાત કરશું. કે આ કોષમાં હાઇડ્રોજન ઓક્સિજન છિદ્રાળુ કાર્બન આ જે બતાવ્યું છે ને એ શું છે, તો કે છિદ્રાળુ કાર્બન ના પડદા છે. આ જે છિદ્ર રેખા એટલે સમજી લો છિદ્રાળુ કાર્બન ના પડદા, એ વિદ્યુત એનોડ અને કેથોડ તરીકે શું વાપરવામાં આવે છે, છિદ્રાળુ કાર્બન ના પડદા. અને વિદ્યુત વિભાજનના દ્રાવણ તરીકે જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું આપણે દ્રાવણ વાપર્યું છે. અને આ જે છિદ્રાળુ કાર્બન ના પડદા છે એમાં ઉદ્દીપક તરીકે પ્લેટિનમ કે પેરેડિયમ વાપરેલો હોય. ઉદ્દીપક છિદ્રાળુ કાર્બન ના પડદામાં ઉદ્દીપક તરીકે શું વાપરેલું હોય છે, વિદ્યુત ધ્રુવમાં કુકાંત કે વિદ્યુત ઉદ્દીપક છે એ પ્રક્રિયાનો વેગ વધારે. તો પ્રક્રિયાનો વેગ વધારવા માટે ઉદ્દીપક તરીકે પ્લેટિનમ કે પેરેડિયમ છે એવા ધાતુઓ છે અને ભૂકો ત્યાં વિદ્યુત ધ્રુવનું વાપરેલું હોય. હવે આમાં થતી પ્રક્રિયા કેથોડ અને એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે એની વાત કરી. તો કેથોડ કેથોડ ઉપર તમને ખબર છે કે રિડક્શન ની પ્રક્રિયા. તો કેથોડ માં છે કોણ, તો કે ઓક્સિજન અને જલીય એને હોય એટલે કોણ છે, તો કે પાણી, બરાબર ને. કેથોડ માંથી ઓક્સિજન આપ્યો ને અહીંયા પૂછે વિદ્યુત વિભાજન દ્રાવણ તરીકે પાણી, તો પાણી લીધું. રિડક્શન ની પ્રક્રિયા થઈ અને ઉત્પન્ન કોણ થયા, ચાર ઓએચ માઇનસ ઉત્પન્ન થયા, રેડી. હવે એનોડ ઉપર પ્રક્રિયા, તો એનોડ ઉપર કોણ છે, તો કે એચ ટુ, બરાબર. અને દ્રાવણો માંથી શું વાપરશે, તો કે ચાર ઓએચ. અને જલીય દ્રાવણ છે, બરાબર. તો આ એચ ટુ ચાર ઓએચ વચ્ચે પ્રક્રિયા થઈ અને હું ઉત્પન્ન થયું ચાર એચ ટુ, બરાબર ને. આ ચાર ને ચાર, ચાર એચ ટુ વત્તા ચાર ઇલેક્ટ્રોન. જો આને એકંદર પ્રક્રિયા લખો કુલ પ્રક્રિયા, તો જો ચાર ઇલેક્ટ્રોન, ચાર ઇલેક્ટ્રોન ઉડી ગયા, ચાર ઓએ, ચાર ઓએ ઉડી ગયા, તો વધુ હું આ બે પાણી ચાર અણુ, બે પાણી નો અણુ વધુ ઉડી ગયા, તો હું થયું આ એચ ટુ, બરોબર. ટુ એચ ટુ ચાર ને ચાર આઠ, ટુ એચ ટુ વત્તા આ ઓ ટુ, હું ઉત્પન્ન થયું ટુ એચ ટુ. એકંદરે હું ઉત્પન્ન થયા બે પાણી નાણુ ઉત્પન્ન થયા આ પ્રક્રિયામાં, રેડી. તો આમાં આઠ પચાસ તરીકે હું મળ્યું પાણી, જેને તમે ઠારીને હું કરી શકો, પી વગર પ્રદૂષણ નથી, પ્લસ આની કાર્યક્ષમતા વધારે 80% જેવી છે. તો ભવિષ્યના ઉર્જાના સ્ત્રોત તરીકે જોઈ લીધા આખા પ્રશ્ન.